જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વર્ષે જેઠ માસની નિર્જળા કે ભીમ અગિયારસ ક્યારે છે તેની સાચી તારીખ જાણીએ. મિત્રો, આ વર્ષે જેઠ માસની સુદ પક્ષની એકાદશીની બે તિથિ છે, તો કયા દિવસે એકાદશીનો ઉપવાસ કરવો તેની સાચી તારીખ જાણીએ. આ એકાદશીનો મહિમા શું છે અને આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તે જાણીએ. તેમજ જે લોકો નિર્જળા નથી કરી શકતા તેમણે કયા નિયમ સાથે આ વ્રત કરવું તેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં જાણીએ. મિત્રો, આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર, કમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, ભીમ અગિયારસ કે નિર્જળા એકાદશી જેઠ મહિનાની સુદ પક્ષની એકાદશીની તિથિની શરૂઆત થાય છે. તારીખ 17 જૂન સોમવારે વહેલી સવારે 4:45. આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 18 જૂન મંગળવારે વહેલી સવારે 6:30 પૂર્ણ થાય છે. મિત્રો, કોઈપણ વ્રત ઉદયાતિથિ પ્રમાણે કરવાનું હોય છે, માટે આ જેઠ મહિનાની ભીમ અગિયારસ કે નિર્જળા એકાદશીનું વ્રત 18 જૂન 2024 મંગળવારે કરવાનું રહેશે. તેમજ એકાદશીના પારણાનો સાચો સમય છે 19 જૂન 2024 બુધવારે સવારે 5:24 થી 7:28 સુધીમાં પારણા કરી લેવા, કારણ કે 7:30 પછી તેરસની તિથિની શરૂઆત થઈ જાય છે. માટે સવારે 7:30 સુધીમાં એકાદશીના પારણા કરી લેવા. મિત્રો, ગુજરાત સૌરાષ્ટ્રમાં આ એકાદશીનો ખૂબ મહિમા છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં આ એકાદશીને ભીમ અગિયારસ કહે છે, કારણ કે આ એકાદશીનું વ્રત 5 પાંડવના ભાઈ ભીમે કરેલું હોવાથી આ એકાદશીને ભીમ અગિયારસ પણ કહેવાય છે. મિત્રો, પાપમાંથી મુક્તિ દેવાવાળી, સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારી સર્વ એકાદશીનું પુણ્ય આ એકાદશી કરવાથી પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશી, જેને આપણે ભીમ અગિયારસ કહીએ છીએ, કહેવાય છે કે આ એકાદશીનું વ્રત ભીમે કર્યું હતું. તે ક્યારેય પણ ભૂખ્યા રહી ન શકતા હતા, છતાં પણ આ એકાદશીનું વ્રત દ્વારા તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ હતી, સર્વ પાપમાંથી મુક્તિ મળી હતી. માટે જ આ એકાદશીનું મહત્ત્વ બધી એકાદશી કરતાં ખૂબ જ મોટું છે. આ એકાદશીમાં અન્ન અને જળ ગ્રહણ કરવાના નથી હોતા, આથી જ આ એકાદશીને નિર્જળા એકાદશી કહે છે. આ એકાદશીના દિવસે નિર્જળા કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના હોય છે. એકાદશીના આગલા દિવસ એટલે કે દશમના દિવસે એકટાણું કરી, એકાદશીના દિવસે ફળાહાર કે નિર્જળા કરી, બારસના દિવસે, દ્વાદશીના દિવસે વ્રતના પારણા કરવાના હોય છે. આ વ્રતમાં જળનો ત્યાગ કરવાનો હોય છે અને જળ ભરેલા પાત્રનું દાન કરવાનું હોય છે. આ દિવસે શક્ય હોય તો ગાયને ઘાસચારો, જરૂરિયાતમંદને અન્ન વસ્ત્રનું દાન કરવું. તેમજ આ દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન, ધ્યાન અને દાન આદિ કરવું જોઈએ. આ દિવસે કરેલા વ્રતનું 100 ગણું પુણ્ય વધારે મળે છે. નિર્જળા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠવું, સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના કરી ધૂપ, દીપ, ફળ, નૈવેદ્ય, દક્ષિણા સમર્પિત કરી પૂજાના સમાપનમાં પ્રભુને પ્રાર્થના કરવી, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરી મનની શુદ્ધિ કરવી. મિત્રો, નિર્જળા એકાદશીનું મહત્ત્વ અને આ એકાદશી કેવી રીતે કરવી તે જાણી હવે જાણીએ કે જે લોકો નિર્જળા નથી કરી શકતા તે લોકોએ આ વ્રત કેવી રીતે કરવો. જે લોકો બીમાર છે, વૃદ્ધ છે કે પછી બાળક છે અને તે ભૂખ્યા નથી રહી શકતા, તો આ દિવસે દૂધ, ચા, ફળાહાર લઈ શકે છે. મનને એકાગ્ર રાખવું, હરિનામનું કીર્તન કરવું, સત્સંગ, કીર્તન, પ્રભુ વિચાર આદિને મનમાં રાખી હરિનામ આદિને ગ્રહણ કરી શરીરથી વ્રત ન થઈ શકે તો મનથી આવી રીતે વ્રત કરવું, વાણીથી, મનથી પવિત્ર અને સંયમમાં રહેવું. આને કહેવાય છે માનસી એકાદશી વ્રત. આવી રીતે વ્રત કરીને પણ પ્રભુને, શ્રી હરિને પ્રસન્ન કરી શકાય છે. આવી રીતે હૃદયમાં
ભગવાન શ્રી હરિનું આગમન થતાં જ સમગ્ર પાપનો નાશ થાય છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ આદિદેવ ભગવાન શંકર તેમજ વિઘ્નહર્તા શ્રી ગણેશનું પૂજન કરી સવાર સાંજ તુલસીને જળ અર્પણ કરી શુદ્ધ ઘીનો દીવો કરવો અને ભગવાનને ફળ ફળાદિ અને તુલસી પત્ર અર્પણ કરવા. એકાદશીના દિવસે શ્રી હરિ સહસ્રનો પાઠ, ભાગવદ્ ગીતાનો પાઠ, સુંદરકાંડનો પાઠ, શ્રી ભાગવત મહાપુરાણનો પાઠ તેમજ ધાર્મિક પુસ્તકનો પાઠ અવશ્ય કરવો. આ એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવો એ સૌથી ઉત્તમ છે. જો અન્નનો ત્યાગ ન થઈ શકે તો ચોખાનો જરૂર ત્યાગ કરવો. આ દિવસે રાંધેલા ભાત ન ખાવા જોઈએ. દિવસ દરમિયાન સૂવું ન જોઈએ. આ દિવસે વાળ કે નખ ન કાપવા જોઈએ. આવું કરવાથી મનુષ્યનું આયુષ્ય ક્ષીણ થાય છે. માટે રૂપ, બળ, તેજ, આરોગ્ય માટે એકાદશી એવું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે મંદિરે જઈ અથવા સાધુ બ્રાહ્મણને કાચું સીધું અર્પણ કરવું. આ કાચું સીધું એટલે એક અથવા બે વ્યક્તિ જમી શકે એટલું ભોજન બની શકે એટલો દળેલો ઘઉંનો લોટ, ખાંડ, ચોખા, ઘી, ગોળ, તેલ, બધા મરી મસાલા, શાકભાજી, ફળ ફ્રૂટ આદિ ભરી દક્ષિણા શક્તિ પ્રમાણે આપવી. તેમજ આ સામગ્રીમાં બે તુલસી પત્ર પણ અવશ્ય અર્પણ કરવા. કુંભને જળથી ભરવો. આ કુંભ ભરેલા જળનું પણ દાન કરવું અથવા તો કોઈ પણ મંદિરે જઈ દાન કરી શકાય. તેમજ ગાય અને કૂતરાને ઘરની બનાવેલ રોટલી, પક્ષીને દાણાચણ, કીડીને કીડિયારું વગેરે પૂરવું જોઈએ આદિ પવિત્ર કાર્યો કરવા. જરૂરિયાતમંદને ભોજન વસ્ત્ર અર્પણ કરવું. આ રીતે અન્ન અને જળનો ત્યાગ કરીને આ વ્રત કરવું. આથી જ આ વ્રતને નિર્જળા એકાદશી કહેવાય છે. મિત્રો, નિર્જળા એકાદશીનું આ વ્રત ખૂબ જ કઠિન છે, પરંતુ બીજી એકાદશી કરતાં લાખ ગણું પુણ્યદાયી ફળદાયી છે. તુલસી માળાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો એ સૌથી ઉત્તમ છે. આ એકાદશીનું વ્રત પાંડુપુત્ર ભીમે કરેલું છે. આથી આ વ્રત મહાન ફળ આપનારું છે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહ્યું છે કે જે લોકો આ નિર્જળા એકાદશીનું વ્રત કરશે તેને લાખ ગણા પુણ્યની પ્રાપ્તિ થશે. મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવી અંતમાં વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે. ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એક અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા. બીજું અનુષ્ઠાન છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા. ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો, ક્યારેય તારું મારું ન કરવું. ચોથું અનુષ્ઠાન છે મિત્રનો દ્રોષ ક્યારેય ન કરવો. અને પાંચમું છે ભગવાન શ્રી વિષ્ણુનું ભજન કીર્તન કરવું. આ પાંચ મહાયજ્ઞ શાસ્ત્રમાં બતાવેલા છે. આથી દરેક મનુષ્યે એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપનો નાશ થઈ ભગવાન શ્રી હરિની સાથે માતા લક્ષ્મીજીની પણ ધન્યતા પ્રાપ્ત થાય છે. પૃથ્વી પર સંસારના તમામ સુખ ભોગવી અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. મિત્રો, વર્ષમાં આવતી કુલ 24 એકાદશી, જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી, એમ મળીને 26 એકાદશી થાય છે. આ દરેક એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી હરિ પ્રસન્ન થઈ ધન, સંપત્તિ, યશ, કીર્તિ પ્રદાન કરે છે. તો મિત્રો, નિર્જળા એકાદશી ક્યારે છે તેનો મહિમા તેમજ આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તેની સુંદર માહિતી આપને સાંભળવી જરૂર ગમી હશે. આ માહિતી આપને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. કમેન્ટમાં જય શ્રી હરિ લખી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો. જય શ્રી કૃષ્ણ.